ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. મુંબઈમાં એલ્ફિન્સ્ટન રોડ અને પરેલ સ્ટેશનને જોડનાર એક સાંકડા પુલ પર નાસભાગ મચવાથી 22 લોકોના કરુણ મોત નિપજ્યા છે અને 39 અન્ય ઘાયલ થયા છે, જેના માટે એક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે યાત્રીઓને સેફટી અને સિક્યુરિટી માટે અગત્યના પગલાં લેવાની ઘોષણા કરી છે. સંશોધિત દરોના સ્ટીકર ટિકિટોની સાથે જીએસટી લાગુ થતા પહેલા સામાન વેચવાની સમયસીમાને 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે. સરકાર અનેક વેપારીઓ દ્વારા જીએસટી રિટર્ન્સની માસિક ચૂકવણીને બદલે ત્રિમાસિક ફાઇલિંગ પર વિચારી રહી છે, કેમ કે તેનાથી રિટર્ન ભરનારાઓ પર પડતા ભાર અને સિસ્ટમના ઓવરલોડમાં ઘટાડો આવશે. ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફના રાવાને રદિયો આપ્યો છે કે 2014માં પેશાવરમાં આર્મી પબ્લિક સ્કૂલ પર હુમલો કરનાર એક આતંકવાદીની સાથે કુલભૂષણ જાધવની અદલાબદલી કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. નવી દિલ્હીએ તેને કાલ્પનિક, જૂઠાણું અને પાયાવિહોણું જણાવ્યું હતું. રક્ષાપ્રધાનના રૂપમાં જમ્મુ કાશ્મીરે પોતાના પ્રથમ પ્રવાસે ગયેલા નિર્મલા સીતારમણે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે સીએમ મહેબૂબા મુફ્તી અને રાજ્યપાલ એનએન વોરા સાથે મુલાકાત કરી. સેના પ્રમુખ જનરલ દલબીર સિંહે કહ્યું કે 2016માં એલઓસી સ્થિત પાકિસ્તાનમાં કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇકનો ઉદ્દેશ્ય દુશ્મનને રોકવાનો હતો અને તે સફળ પણ રહ્યું, કેમ કે ત્યારબાદ અત્યાર સુધી કોઈ પણ મોટી ઘટના ઘટી નથી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીના આ નિર્ણયનું સ્વાગત કર્યું. બીએસએફે જમ્મુ કાશ્મીર સીમા પર પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલ 2 સૈનિકોની હત્યાની નિંદા કરી. આંતરરાષ્ટ્રીય સીમા પર થયેલ એક બેઠકમાં પાકિસ્તાની રેન્જરોને સીમા પર શાંતિ જાળવી રાખવા અને ફ્રન્ટ પર કોઈ તણાવ ના થાય તેનું વચન આપ્યું છે. અફઘાનિસ્તાનના ચીફ એક્ઝિક્યુટિવ અબ્દુલ્લા અબ્દુલ્લાએ કહ્યું કે આતંકવાદી સંગઠનોને પાકિસ્તાનમાં સમર્થન મળી રહ્યું છે, જેના માત્ર તેમના દેશ માટે પરંતુ સૌ માટે જોખમી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધો પર અફઘાનિસ્તાનને અમુક ગંભીર પડકારો પણ સામનો કરવો પડે છે. કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે 18 સપ્ટેમ્બર સુધી ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 15.7% વૃદ્ધિ થઈ છે. નોટબંધીનો આભાર માનતા તેમણે કહ્યું કે 5,400 કરોડ રૂપિયાની અઘોષિત રાશિની પણ માહિતી મળી છે. ચીને આવતા મહિનાથી મુખ્ય કમ્યુનિસ્ટ પાર્ટી કોંગ્રેસ પહેલા ભારત, ઉત્તર કોરિયા અને મ્યાનમારની સાથે પોતાની સીમા પર સુરક્ષા વધારી દીધી છે. ગત 5 વર્ષમાં ચીનમાં આ પહેલી સૌથી મહત્વપૂર્ણ રાજકીય ઘટના છે. આજે મુંબઈમાં થિયેટર અને ફિલ્મ જગતના દિગ્ગજ કલાકાર ટોમ અલ્ટર સ્કિન કેન્સર સામેની જંગ હારી ગયા. તેઓ 67 વર્ષના હતા. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીએ મૂળ અમેરિકાના આ અભિનેતાના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો. અમારી સાથે બની રહો કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે, પાછા મળીશું.